वेलकम बेक। अगर बात राजकोट नहीं करिए तो राजकोट थी हाल महत्वना समाचार मिली रहा है। राजकोट में माथाभारी तत्व नो आतंक हवे वधी रह्यो छे। मवड़ी रोड पर रात्रे कर्फ्यू दरमियान बवाल जोवा मळी हती तो आतंक मचावता शख्सो नो अहींया वीडियो पण वायरल थयो छे। माथाभारी शख्सो ए एक युवक ने मार मार्यो हतो। इजाग्रस्त एक युवक ने हाल तो सारवार अर्थे होस्पिटल खसेड़ी देवायो छे। पोलीसे समग्र मामले त्रण शख्सो नी धरपकड़ पण करी लीधी छे। राजकोट नी अंदर जे रीते बनाव बनी रहा है, खास गुनाखोरी बढ़ी रही है, तेवामां मवड़ी रोड पर रात्रि कर्फ्यू होवा छता पण बबाल जोवा मळी हती। आतंक मचावता शख्सोनो अहींया वीडियो वायरल थयो छे। आ माथाभारे शख्सोए एक युवक ने जाहिर में मार मार्यो हतो। वधु माहिती साथे ध्रुव कुंडेल जोड़ाया छे संवाददाता। जी ध्रुव, जे रीते आजे लोकोए माथाकूट करी हती, एक युवक ने मार पण मारવામાં આવ્યો હતો, શું છે આ સમગ્ર મામલો, તે અંગેની વધુ વિગતો આપશો હાલ? હજી બિનલ, આ છે વિસ્તાર છે માલવિયા નગર પોલીસ સ્ટેશનના હદમાં આવે છે અને આ વિસ્તારમાં અવારનવાર આ પ્રકારની જે બનાવ છે ત્યારે બનતા હોય છે। ત્યારે ફરી એક વખત આજે આજે વિસ્તારમાં કહી શકાય કે એક માથાકૂટનો વિડિયો છે તે સામે આવ્યો છે। રાત્રે કર્ફ્યુ દરમિયાન આજે જે માથાકૂટ છે તે થઈ હતી અને એ માથાકૂટમાં ક્યાંક ને ક્યાંક જે ત્રણ જેટલા જે શખ્સો એ એક વ્યક્તિને માથાકૂટમાં માર માર્યો, ઢોર માર માર્યો અને ખાસ કરીને તેની વાત કરીએ તો તેનું માથું પણ ફોડી નાખ્યું, એ પ્રકારની સમગ્ર વિગત સામે આવી રહી છે। ત્યારે હાલ પોલીસે તો ત્રણે ત્રણ જે માથાભારે શખ્સો હતા તેમની ધરપકડ કરી છે। ખાસ તો જે વ્યક્તિ ઘવાયેલો છે તેને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને એનો જે વિડીયો છે તે વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં। એક પ્રકારે જ્યારે કર્ફ્યુનો વાતાવરણ હોય છે ત્યારે બીજી બાજુ આ પ્રકારના જ્યારે દ્રશ્યો સામે આવે છે ત્યારે એક અત્યારે સામે આવી રહ્યું છે કે પોલીસ તંત્ર કઈ પ્રકારની કામગીરી તેમની એક પ્રશ્ન એક મોટો ઉપડી ઉભી રહ્યો થઈ રહ્યો છે। ત્યારે ફરી એક વખત આ જ્યારે ઘટના બની છે ત્યારે હવે તંત્ર કઈ રીતે હવે કર્ફ્યુ દરમિયાન હજી અલર્ટનેસ વધારશે તે હવે જોવાનું રહેશે। ધરપકડ કરી છે તેમની તરફથી પૂછપરછ અત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ તરફથી શરૂ કરી દેવામાં આવી છે કે તેઓ શા કારણે જે માથાકૂટ કરી હતી અને શા કારણે તે વ્યક્તિને ઢોર માર માર્યો અને તેનું માથું ફોડ્યું છે। ખાસ વાત કરીએ તો ત્રણ શખ્સોમાંથી જે બે શખ્સોએ નશાની હાલત હતી એ પ્રકારનું સામે આવી રહ્યું છે। ખાસ તો એ ગાળાગાળી પણ ખૂબ જ કરતા હતા આજે ત્રણ શખ્સો। હવે આ તપાસમાં શું ખુલે છે એ જોવાનું રહેશે, કારણ કે આજે વિડીયો છે તે વાયરલ થયો છે રાજકોટની માર્કેટમાં અને ક્યાંક ને ક્યાંક આજે વિડીયોના કારણે છે તે પોલીસ અત્યારે પોતાની કામગીરી અત્યારે નિભાવી રહી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।